बनासकांठा जिल्लानी राजस्थान राज्यने जोड़ती सरहदो उपरथी नशीला द्रव्यनो व्यापार वध्यो छे। जो कि गुजरात राज्यमां सरळताथी विदेशी दारू तेमज नशीला द्रव्य घुसाड़वामां आवी रह्या छे, त्यारे धानेरा तालुकाना नेनावा गाम नजीक आवेल आंतरराज्य चेकपोस्ट उपरथी ગુજરાતમાં પ્રવેશવા માટે એક ઈસમે રાજસ્થાન રાજ્યના સાંચોરથી ધાનેરા તરફ આવતી લોકલ ઇકો ગાડીને પસંદ કરી હતી અને પેસેન્જર બની સરળતાથી ગુજરાતમાં ઘૂસવાનું આયોજન કર્યું હતું। જો કે આ ઈસમ ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે ઝડપાઈ ગયો હતો। ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક લોકલ ઇકો ગાડીને થોભાવી તેની તલાશી લેતા એક ઈસમ ઉપર શંકા ગઈ હતી અને શંકાના આધારે વધુ તપાસ કરતાં તે ઈસમ પાસેથી 409 ગ્રામ અફીણનો રસ મળી આવ્યો હતો। જો કે અફીણ સાથે ઝડપાયેલો આ ઈસમ રાજસ્થાનના પરગામનો 95 વર્ષીય રઘનાથ લાડુજી વિષ્ણુઈ હોવાનું જાણવા મળ્યું છે। આ ઈસમ પાસેથી 40,900 રૂપિયાનું અફીણ મળી આવ્યું છે, જેથી ધાનેરા પોલીસે ઈસમની પૂછપરછ કરતાં અફીણનો રસ તેણે રાજસ્થાન રાજ્યના સાંચોર તાલુકાના શેડિયા ગામના અશોક ઉદારામ વિષ્ણુઈએ આપ્યો હોવાનું જણાવ્યું હતું। અફીણનો જથ્થો ડીસા ખાતે આપવાનો હોવાની કબૂલાત પણ કરી હતી। ધાનેરા પોલીસે 500 રૂપિયાના એક મોબાઈલ ફોન સાથે કુલ 41,400ના મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાજસ્થાનના બંને ઈસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ મુજબ ફરિયાદ પણ દાખલ કરી છે।